નમસ્કાર દોસ્તો, દોસ્તી વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે એક એવું યંત્ર જોવાના છે જે કોઠા ઉસથી બનેલું યંત્ર છે. આપણે ખેતીમાં કહેવાય ને દેશી જુગાડ એવું યંત્ર છે. આપણે એ યંત્ર જે બનાવ્યું જે હાંકે છે તેને મળશું આપણે અને બટુકભાઈ અગથી આપણે માહિતી લેશું. તો આપણે બટુકભાઈને પૂછીશું આપણે જે યંત્ર અત્યારે ચલાવે છે. બટુકભાઈ, આપણે જે આ યંત્ર બનાવ્યું છે આમાં કેટલું કામ ખેતીનું કયું કયું થાય અને આને નામ પહેલા તમે કહો અને શું કહેવાય? અને ઘોડો કહેવાય. ઘોડો, બરોબર. અને આનથી કયું કયું કામ થઈ શકે આપણે ખેતીમાં? ડબલ સાહણ આલે, ડબલ કવી આલે, ડબલ ઘોડા આલે, બરોબર. પછી મોટો કપા થાય ઠેઠ સુધી આ એમાં આલે. આપણે ચાર ત્રણ ચાર ફૂટનો કપા હોય તોય તે આપણે આજે આટલે કે એન્જિન ના ઓલા સુધી નો અડે ત્યાં લગે બધું આલે, બરોબર. અને નીચે આપણે જે પાઇપ છે ને ત્યાં સુધી આમાં કામ થઈ શકે ખેતીમાં. આપણે નીચે તમે જોઈ શકો છો જે પાઇપ જે આપણે એન્જિન થી નીચે આવેલો છે ને, હેઠનો પાઇપ ખુલી જાય છે. એ ખોલીને જે આપણે મોટો કપા થતો જાય એટલે એ પાઇપ આપણે ખોલી નાખીએ ત્યાં લગી આમાં કામ થઈ શકે, બરોબર. અને બટુકભાઈ, આપણે આમાં આખો દિવસ નું કેટલું કેટલા વીઘામાં કામ થઈ શકે? એક ધારો આપો તો 70 વીઘા જેટલું નીકળી જાય, બરોબર. એક ધારો હાલે તો 70 વીઘા જેટલું કામ નીકળી જાય, બરોબર. અને આમાં આપણે શું ડીઝલ ટાંકી, બરોબર. આ ટાંકી કેટલા લીટર ની છે? દોસ્તો, આ 10 લીટર ની ટાંકી છે. આગળ આપણે બેટરી છે, જે આગળ આપણે લાઇટ પણ જોઈ શકીએ છીએ. જે આગળ બે લાઇટ આપેલી છે એ નાઇટમાં કામ થઈ શકે. જે લાઇટ આપણે ગમે ત્યારે અત્યારે આપણે આગળ સમય હોય ત્યારે કામ કરી શકીએ. અમે એન્જિન આ કવડું છે નું છે? એન્જિન સાડા 10 નું હોય. 10.5 નું એન્જિન છે દોસ્તો. અને જે આપણે એક ટ્રેક્ટરમાં કામ થાય ને એમાં ડબલ ટ્રેક્ટરમાં કામ થઈ શકે. આપણે બે ટ્રેક્ટર હોય ને બે ટ્રેક્ટર કામ કરે એટલું આ ઘોડો યંત્ર એકલું કામ કરે. પાછળ આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે રપટી મારેલી છે બે દાંતી છે બે ઓલા છે જોટો રપટી નો છે, બરોબર. એટલે આ બે ઓલામાં હાલે ને બે પાટલામાં એક હારે હાલી શકે છે. આ બે પાટલા લે, બરોબર. અને આમાં વાડી બાંધવા બીજું કયું કામ કીધું આપણે? વાડી બાંધવા બે કઈ નહીં હાલે, બે પાટલા બંધાતી છે, બરોબર. તો દોસ્તો, અત્યારે આપણે આ જોયું છે ઘોડો યંત્ર જે કોઠા ઉસથી બનાવેલું છે. આપણે દેશી જુગાડ કે ને જે આમાં તમે જોઈ શકો છો, આનું ઉછાય તો તમે જોઈ દેખો છો. એની ઉપર હું ઉભો છું અને આપણે ડ્રાઈવર ની સીટ જે આપણે બટુકભાઈ બેઠા છે એ સીટ તમે જોઈ શકો છો નીચે થી. એટલે તમને આમ જોયામાં જ એવું લાગશે કે આ સીટ કેટલી ઊંચી છે. એક તો આની ઉપર ઉભા રહીને મજા આવે, એક જાતનું આમ જોવાની ઉપરથી બધું તમે જોઈ શકો છો. અત્યારે આગળ આપણે એને શરૂ કરીને જોઈશું આપણે કઈ રીતના રપટી હાલે છે અને આગળ આપણે આનું કામકાજ જોઈશું રપટીનું, બરોબર દોસ્તો. તો આપણે આજે આપણે ઘોડો યંત્ર છે ચાલતું આપણે જોઈશું અને તેની ઊંચાઈ આપણે બહુ જાજી આવે છે ઘોડો યંત્ર જે તમે ચાલતું જોઈ શકશો. અને આમાં કપાસ આપણે 4 થી 5 ફૂટ આખો કપાસ પાકી જાય ને ત્યાં લગી આમાં કામ થઈ શકે અને એટલું ઝેર ખેતીનું કામ થઈ શકે છે દોસ્તો. અને તમે જોઈ શકો છો આ ઘોડો યંત્ર જે આપણે ચાલે છે કોઠા ઉસથી બનાવેલું જે આપણે બટુકભાઈ ચાવડા અત્યારે હાંકે છે જે ઘોડો યંત્ર, બરોબર. આ દોસ્તો તમે ઘોડો યંત્ર આપણે ચાલતું જોઈ શકો છો, પાછળ એનું કામ થતું જોઈ શકો છો. પાછળ જે આપણે કામ થાય છે તે તમે જોઈ શકો છો. આપણે ઘોડા યંત્ર થી જે પાછળ આપણે કામ થાય છે એ બધું તમે જોઈ શકો છો દોસ્તો. આપણે જે આ મીના મને કળિયું જે આકવી છે તે બધું જોઈ શકો છો તમે દોસ્તો. અને આને દોસ્તો આપણે ઘોડો જે કોઠા ઉસથી બનાવેલો છે ઘોડો યંત્ર આપણે જે ખેતીવાડીમાં એ ટુ ઝેડ આમાં ખેતીવાડીનું બધું કામ થઈ શકે છે. કોઈ પણ કામ ખેતીવાડીનું હોય તો બધું થઈ શકે છે. આપણે તો આગળ તેની ઊંચાઈ પણ તમે જોઈ શકો છો જે આગળ તે આપણે ઊંચાઈ છે આ નીચેના પાઇપે ખુલ્લી જાય. આપણે 4 થી 5 ફૂટનો છોડવો હોય ને 4 ફૂટનો ત્યાર લગી આમાં કામ થઈ શકે. કપાસ મોટો થઈ જાય ત્યાર લગી જે તમે જોઈ શકો છો. પાછળ આપણે કળિયું અત્યારે હાલે છે એ પણ તમે જોઈ શકો છો. હા, રપટી, આ રપટી આપણે જે હાલે છે
એ પણ તમે જોઈ શકો છો. તેનું કામકાજ તમે જોઈ શકો છો, ડબલ દાંતાથી કામ થઈ રહ્યું છે. જે તમે આખો ઘોડો યંત્ર આપણે નજીકથી જોઈ શકો છો, જે ઘોડો યંત્ર અત્યારે ચાલી રહ્યું છે, જે બટુકભાઈ ચાવડા અત્યારે ચલાવે છે, અને તેનું કામકાજ બધું જોઈ શકો છો તમે, જે ઘોડા યંત્રમાં થઈ રહ્યું છે. અને પાછળ તમે એનું જોઈ શકો છો કામ પણ કઈ રીતના થઈ રહ્યું છે. આપણને પાછળનું કામ જે દેખાય છે તે પાછળનું કામ તમે જોઈ શકો છો. આપણે બે દાંતી ઉપર બે માણસો પાછળ ઊભા છે, જે દાંતી ઉપર આપણે પ્રેશર રાખી રહ્યા છે ભી થોડીક, બરોબર, અને દાંતીને મેળવી રહ્યા છે. અને અત્યારે આપણે 25 વીઘાનું કામ કરવાનું છે, જે 25 વીઘામાં રપટી આપણે આંકવાની છે. અને આખો દિવસનું 70 વીઘાનું કામ કરી શકે છે આ ઘોડો યંત્ર, ખેતીનું કોઈ પણ કામ હોય, બરોબર, 70 વીઘાનું કામ કરી શકે છે ઘોડો યંત્રથી. તો તમે જોઈ શકો છો આ ઘોડા યંત્રનું કામકાજ. તો દોસ્તો અત્યારે તમે જોઈ રહ્યા છો જે દેશી જુગાડ એટલે કે ખેડૂતની કોઠાઉસથી બનાવેલું યંત્ર છે આ, જે યંત્ર તમને ઓછું જોવા મળશે કે જોવા જ નહીં મળે. અત્યારે આપણે જે યંત્ર છે એ યંત્ર ઓછું જોવા મળે, અને જે બટુકભાઈ ચાવડા કરીને આ યંત્ર લાવ્યા છે અને આ યંત્ર તમે ચલાવે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. દોસ્તો અત્યારે આ જે આપણે રપટી મારી છે તેમાં તમે જોઈ શકો છો કામ, જે બધું આપણે આ જે ખડની સાઈડનું જે આપણે છે એ બધું કમ્પ્લીટ થઈ જાય છે, અને કપાસનો છોડ છે એ આપણો એમના ચેપને ચેપ રહેશે, એટલે કે એમાં કોઈ જાતનું ડેમેજ થતું નથી. અને આ છોડ આપણે 4 થી 5 ફૂટનો, એટલે કે જે આપણે ઘોડો યંત્રની જે એંગલ હતી ને એન્જિનથી નીચેનું, નીચે સુધી કપાસ કે કોઈ પણ પાક થાય એમાં કામ કરી શકાય, અને ખેતીવાડીનું ટોટલ કામ કરી શકે છે. અત્યારે જે ચાલી રહ્યો છે આપણે તે ઘોડો યંત્ર અત્યારે ચાલી રહ્યો છે, ડબલ દાંતીથી રપટી લાગી રહી છે. તો દોસ્તો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ, જય કિસાન, જય ભારત.